विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 सपुष्पी वनस्पति की व्याख्या बाद विद्या जेमा अपने हमें पुष्पनी बात अपने कई वक्त करी गया पुष्पना जुदा जुदा चार चक्रनी बात करी तो एनी हमें अपने आकृति की बात करनी चाहिए। लाक्षणिक पुष्पनी आकृति लाक्षणिक पुष्पनी आकृति की बात करिए अपने नाम निर्देशित आकृति तो सौथी पहला हमें यू आकार तक दौरता आवड़त हे दौरी करिए आज दूरी आ ग्रीन कलर ना एक थी जैसे वज्र पत्र આ દોર્યા શું થઈ જશે દલ પત્ર પાખંડ હવે ની વચ્ચે આપણે દોરીશું ત્રિકેસર બરાબર અને એની બાજુમાં આપણને જોવા મળશે ઉકેસર ચાર દોરી દઈશું બે આ બાજુ દોર્યા નામ નિર્દેશન કરવામાં અમે સ્ત્રી કેસર જ ખાલી લખીએ અને આને પૂ કેસર જ લખીએ પછી શું કરવાનું નીચે તમારે લખવાનું કોઈ પણ આકૃતિ દોરો ને તેની નીચે લખવાનું કે લાક્ષણિક પુષ્પ આ એક પુષ્પ છે બરાબર આ એનો ટોચનો ભાગ હોય ને એને કહેવાય ફૂલેલો ભાગ એને પુષ્પાસન કહેવાય આ પુષ્પદમ અને એની ઉપરનો ટોચનો ભાગ આ ભાગ જ્યાંથી પુષ્પના બધા ચક્રોની શરૂઆત થાય એને કહેવાય પુષ્પાસન જેની ઉપર બધા ચક્રો ગોઠવાયેલા હોય એટલે પુષ્પાસન બરાબર ચક્રની ગોઠવણી જેના ઉપર થયેલી હોય એ પુષ્પાસનનું કામ થયું આ લાક્ષણિક પુષ્પ થયું બરાબર આ પુષ્પાસન જેની ઉપર બધા ચક્ર ગોઠવાયેલા હોય છે પોળો ફૂલેલો ભાગ આ પુષ્પદંડ છે આ પુષ્પદંડ જેના વડે પુષ્પને પકડીએ છીએ આપણે એ પુષ્પદંડ કહેવાય આમ આ દાંડી પકડીને એટલે આ પુષ્પદંડ કહીશું અહીંયા જે ભાગ આવશે એને સેના તરીકે ઓળખીશું આપણે આ ભાગ એ પુષ્પાસન તરીકે ઓળખાય જ્યાંથી પછી બધા ચક્રની શરૂઆત થશે હવે આની અંદર તમારે શું કરવાનું આવી આકૃતિ દોર્યા પછી બાજુમાં ફરીથી તમારે સ્ત્રી કેસર દોરી દેવાનું કારણ કે અહીંયા અંદર જો આપણે નામ નિર્દેશન કરવા જઈએ તો બહુ ગગોળા થઈ જાય એટલે બાજુમાં સ્ત્રી કેસર દોરી એનું નામ નિર્દેશન કરી દેવાનું કે આ ભાગ છે શું છે તો કે પરાગાસન આ ભાગ છે પરાગવાહિની અને નીચેનો પોળો ફૂલેલો ભાગ એ કયો છે તો કે બરાબર આ બાજુ આપણે કુકેસર દોરી દઈશું એક જ દોરવાનું વધારે દોરવાની જરૂર નથી આ રીતના અને એની નીચે એનું નામ નિર્દેશન કરી દેવાનું આ છે પરાગાશય અને આ છે તંતુ અને અહીં નીચે લખી દેવાનું પરાગ અરે કેસર તો અહીંયા આખી આ વાત આપણી પૂરી થઈ લાક્ષણિક પુષ્પની વાત પૂરી થઈ હવે આપણે વાત કરવાની છે પુષ્પના પ્રકાર પુષ્પના પ્રકારની વાત કરીશું આપણે તો પુષ્પના જુદા જુદા પ્રકાર આપણને જોવા મળે છે પુષ્પના પ્રકાર એનો આખો ચાર્ટ છે જે હું અહીંયા દોરું છું અને તમને સમજાવતી જાઉં છું તો પુષ્પના પ્રકાર જણાવો વિશે જણાવો એવો પ્રશ્ન પૂછાય ચેપ્ટરનું નામ પણ હું નીકાળી દઉં છું અને હવે અહીંયા વચ્ચે લખું છું પુષ્પના પ્રકાર તો સૌથી પહેલાં આપણે જો વાત કરીએ બહુ મોટો પ્રશ્ન થઈ જશે પુષ્પના પ્રકારનું
तो सबसे पहला पुष्प चक्र ना आधारे प्रकार को ना आधारे प्रकार पुष्प चक्र ने आधारे बराबर पुष्प चक्र ना आधारे प्रकार तो पुष्प चक्र ना आधारे कई इतना प्रकार पड़ से तो यूं कहचे पूर्ण अथवा संपूर्ण संपूर्ण पुष्प अपूर्ण पुष्प अने एकलिंगी अने उभयलिंगी एकलिंगी अने केवुं कहीं छे उभयलिंगी पुष्प હવે સંપૂર્ણ પુષ્પનો મતલબ શું કે ચારે ચક્ર હાજર ચારે ચક્ર હાજર તો એને કેવું કહેવાય સંપૂર્ણ પુષ્પ જેમ કે આ જાસૂદની અંદર વજ્ર દળ કુંકેસર સ્ત્રી કેસર ચારે ચક્ર હાજર તો સંપૂર્ણ ચારમાંથી કોઈ એક ઘેર હાજર તો અપૂર્ણ चारना की कोई एक गैर हाजर तो एने क्यों कहवाय अपूर्ण कहवाय हवे एक लिंगी मां नर पुष्प अने मादा पुष्प नर पुष्प अने मादा पुष्प नर पुष्प नो मतलब मात्र कुकेसर धरावे स्त्री केसर धरावे નહીં એટલે વજ્રપત્ર દલપત્ર અને કુંકેસર ધરાવે માદા પુષ્પનો મતલબ એટલે એનો મતલબ એને અપૂર્ણમાં પણ મૂકી શકાય આપણે બરાબર માદા પુષ્પનો મતલબ વજ્રપત્ર સ્ત્રી દલપત્ર અને શું ધરાવે સ્ત્રી કેસર ચક્ર ધરાવે કુંકેસર ચક્ર ધરાવતા નથી ઉભયલિંગીનો મતલબ સ્ત્રી કેસર ને કુંકેસર બંને આવેલા હોય એટલે આમાં સ્ત્રી કેસર ગેરહાજર અને આમાં શું થશે કુંકેસર ગેરહાજર બરાબર ઉભયલિંગી નો મતલબ શું થશે સ્ત્રી કેસર અને કુંકેસર બંને એક જ પુષ્પ સ્ત્રી કેસર અને કુંકેસર બંને એક જ પુષ્પમાં હોય તો એને કેવું કહેવાય તો કે એને ઉભયલિંગી પુષ્પ કહેવાય જેમ મેં તમને આ જાસૂદનું બતાવ્યું કે આપણું કેસર અને આ સ્ત્રી કેસર તમે જો આપણું કેસર ઊંચું છે સ્ત્રી કેસર નીચું છે કેમ કારણ કે પવન આવે એટલે આપણું કેસર આમ ફરે અને એની જે બધી પરાગરજ છે કોના ઉપર જઈને પડશે સ્ત્રી કેસર ઉપર જઈને પડે છે તો કુંકેસર અને સ્ત્રી કેસર બંને એક જ પુષ્પમાં છે માટે એને કેવું કહીશું ઉભય લિંગી તો આ કોના આધારે પ્રકાર પાડેલા છે તો કે પુષ્પ ચક્રના આધારે પ્રકાર પાડેલા છે હવે પ્રકાર આવશે પુષ્પ ચક્રની ગોઠવણી અને આકારની દ્રષ્ટિએ પુષ્પ ચક્રની ગોઠવણી અને આકારને આધારે તો હવે જે પ્રકાર પડે છે એને નિયમિત અને અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે કયું કહેવાય નિયમિત અને અનિયમિત તો નિયમિતનો મતલબ થશે જો આમાં આવશે નિયમિત અનિયમિત પુષ્પ નિયમિતનો મતલબ આયામ ધરીએથી કાપતા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય આયામ ધરીએથી કાપતા બે સરખા ભાગમાં વિભાજ
तो एने शू कहवाय नियम पुष्प कहवाय उदाहरण में आवशे जास तो अनियमित मतलब बे सरखा भाग ना पड़े जेम आपणे पेलो एक खबर छे किस्सो एक बहु जूनो एक वार्ता हती के एक माता एम कहे कि आ मारू बाळक छे बीजी के ना मारू बाळक छे પછી કોર્ટમાં કેસ જાય એટલે કોર્ટમાં વકીલ અરે જજ સાહેબ એવું કહે કે કંઈ ખબર નથી પડતી કે હવે શું નિર્ણય આપો એટલે જજ સાહેબ એવું કીધું સારું આ છોકરાના બે ટુકડા કરો બંનેઓને એક એક ટુકડો વહેંચી આપો એટલે પેલી જે સાચી માતા હતી એને કીધું ના ના રહેવા દો તમે તારા આ બાળક એને આપી દો પણ મારા દીકરાના બે ટુકડા કરશો નહીં તો એવી એ બે ટુકડા એટલે બે સરખા ભાગમાં વહેંચો તો એવી જ રીતના જેમ આપણને એને વચ્ચેથી કાપો ને બે સરખા ભાગમાં ડાબો જમણો ભાગ પડે એવી રીતના જ્યારે પુષ્પને આયામ ધરીએથી કાપતા બે સરખા ભાગમાં વિભાજિત થાય તો નિયમ અને જો બે સરખા ભાગમાં વિભાજિત ન થાય તો એને શું કહેવામાં આવે છે અનિયમિત પુષ્પ કહેવામાં આવે છે તો પુષ્પચક્રની ગોઠવણી અને આકારના આધારે આવું પ્રકાર પડે ત્યાર પછી ત્રીજું આવશે ચક્રની સંખ્યા ચક્રના ઘટકોની સંખ્યાના આધારે ઘટકોની સંખ્યાને આધારે પ્રકાર હવે સંખ્યાના આધારે જે પ્રકાર છે એ જોઈએ તો એમાં સમાવયવી અને વિષમાવયવી સમાવયવી અને વિષમાવયવી સમાવયવીની મતલબ બધા જ ઘટકોની સંખ્યા દરેક ચક્રના બધા જ ઘટકોની સંખ્યા સરખી એટલે કે ત્રણ વજ્રચક્ર હોય વજ્રપત્ર હોય તો ત્રણ દલપત્ર ત્રણ કેસર અને ત્રણ સ્ત્રી કેસર તો બધા જ ઘટકોની સંખ્યા શું થશે દરેક ચક્રના બધા જ ઘટકોની સંખ્યા તો એને શું કહેવાય સમાવયવી સરખી હોય માટે એને શું કહીશું આપણે સમાવયવી અથવા સમાવયવી તો એની અંદર પછી વિષમાવયવી વિષમાનો મતલબ થશે સંખ્યા જુદી જુદી હોય તો જ્યારે સંખ્યા જુદી જુદી હોય તો એમાં ત્રિઅવયવી ચતુઅવયવી અને પંચાવયવી એવા ભાગ પડે ત્રિ એટલે દરેક ઘટકની સંખ્યા ત્રણ ચતુનો મતલબ ચાર અને પંચાનો મતલબ શું થશે પાંચ હોય તો પંચાવયવી તો ત્રિ ચતુ અને પંચાવયવી તો ચક્રના ઘટકોની સંખ્યાના આધારે પ્રકાર પછી જો આગળ આપણે જોઈએ તો નિપત્રના આધારે પ્રકાર નિપત્ર ને આધારે પ્રકાર તો પહેલું તો નિપત્ર કોને કહેવાય તો પર્ણ જે કક્ષમાંથી ઉદ્ભવે પર્ણ જે કક્ષમાંથી ઉદ્ભવતું હોય પુષ્પ સોરી પર્ણ નહીં પુષ્પ જે પર્ણના જે કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે તે પર્ણને નિપત્ર કહેવાય પર્ણના જે કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે તેને તેવા પર્ણને નિપત્ર કહેવાય શું કહેવાય નિપત્ર જો ફરીથી શું કહે છે પર્ણના જે કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે તેવા પર્ણને નિપત્ર કહેવાય હવે ધારો કે આ પ્રકાંડ છે પ્રકાંડ પર આઠના ભાગેથી આ પર્ણ છે બરાબર અને અહીંયાથી આ કક્ષકલિકા કે જ્યાંથી પુષ્પનો ઉદ્ભવ થયો અહીંથી પુષ્પનો ઉદ્ભવ થયો
આવા પરણાને આવું જે પરણા છે એને શું કહીશું આપણે? નીપત્ર તરીકે ઓળખીએ છીએ. તો જો નીપત્ર હાજર હોય તો એવા પુષ્પને તેવું કહીશું નીપત્રી, અને જેમાં ગેરહાજર હોય એને અનિપત્રી કહેવાય. ચક્રના આધારે પ્રકાર, પુષ્પ ચક્રની ગોઠવણી અને આકારને આધારે પ્રકાર, પછી ચક્રના ઘટકોની સંખ્યાને આધારે, નીપત્રને આધારે અને બીજા સહિતના સ્થાનને આધારે. જે પુષ્પચક્રના આધારે છે એમાં સંપૂર્ણ, અપૂર્ણ, એકલિંગી અને ઉભયલિંગી. એકલિંગીમાં નર અને માદા. સંપૂર્ણમાં ચારે ચક્ર હાજર, અપૂર્ણમાં ચારમાંથી કોઈ ગેરહાજર, તો એને એકલિંગી પણ કહેવાય. નર અથવા માદા, નરમાં સ્ત્રી કેસર ગેરહાજર, માદામાં પુકેસર ગેરહાજર. ઉભયલિંગીમાં બંને એક જ પુષ્પમાં હોય. હવે પુષ્પચક્રની ગોઠવણી અને આકારને આધારે માં નિયમિત અને અનિયમિત પુષ્પ. તો નિયમિતમાં આવશે આયામ ધરીએથી કાપતા બે સરખા ભાગમાં વિભાજિત થાય તો નિયમિત, અને બે સરખા ભાગમાં વિભાજિત ન થાય તો અનિયમિત. ત્યાર પછી આવશે ચક્રના ઘટકોની સંખ્યાને આધારે, તો સમઅવયવી અને વિષમઅવયવી. સમ એટલે દરેક ચક્રના બધા જ ઘટકોની સંખ્યા કેવી હશે? સરખી, તો સમ. અને જો સંખ્યા જુદી જુદી હોય તો વિષમ. કેટલાકમાં ત્રિ એટલે કે ત્રણ હોય, કેટલાકમાં ચતુ એટલે ચાર હોય, અને કેટલાકમાં પંચ એટલે પાંચ હોય, પંચાવયવી. નીપત્ર એટલે શું? તો પર્ણના જે કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે તે કક્ષને, તે પર્ણને નીપત્ર કહેવાય. જો નીપત્ર હાજર હોય તો નીપત્રી, અને ગેરહાજર હોય તો અનિપત્રી. ગલતોરો અનિપત્રીનું ઉદાહરણ ને બોગનવેલ નીપત્રીનું ઉદાહરણ. ત્યાર પછી બીજા સહીના સ્થાનને આધારે એમાં ઉપરી જાય, પરી જાય અને અધો જાય. તો હવે એની આપણે ડિટેલમાં વાત આકૃતિ સાથે કરવાની છે. પરી જાય, ઉપરી જાય અને અધો જાયની ડિટેલમાં અત્યારે વાત કરી આપણે. બીજા સહીના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર, બીજા સ્થળના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર, બીજા સ્થળના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર. તો હવે એની અંદર
पहलो प्रकार आवे छे ऊपरी जाई। ऊपरी जाई एटले ऊपरी जाई। हवे आमनी अंदर सौथी पहला आपणे पुष्पासनની વાત કરીએ તો પુષ્પાસન જે છે પુષ્પાસન એ બીજા સંને ઘેરીને ગોઠવાયેલું હોય। ઉપરી જાઈમાં જો આપણે વાત કરીએ તો જો આવી રીતની રચના જોવા મળે આવી રીતનું કોઈ પણ પુષ્પ હોય એની રચનામાં આપણને જોવા મળે હવે અહીંયા જુઓ તો આ ઉપરી જાય છે આમાં બીજા સ્તર ક્યાં છે પહેલા પુષ્પાસનની વાત કરીએ પુષ્પાસન એટલે જે પુષ્પ જ્યાંથી પુષ્પ ઉત્પન્ન જ્યાંથી પુષ્પના બધા ચક્રો ઉત્પન્ન થાય બરાબર તો આ જે ભાગ થયો એ પુષ્પાસનનો ભાગ થયો તો બીજા સ્તરને ઘેરી આવેલો હોય છે તો પુષ્પાસનમાં શું લખીશું બીજા સ્તરને ઘેરી ને ગોઠવાય છે બરાબર પછી વાત કરીએ બીજા સ્તર તો બીજા સ્તર ક્યાં છે તો કે નીચે છે અને એની ઉપરથી બધા ચક્રો ઉત્પન્ન થાય છે બીજા સ્તર નીચે અને એની ઉપરથી અન્ય ચક્રો એની ઉપર ગોઠવાયેલા છે તમે જુઓ આ કયું ચક્ર છે તો આ જોતો તો વજ્ર ચક્ર આ કયું વજ્ર ચક્ર આ જોઈએ તો દલ ચક્ર આ પુંકેસર તો બીજા સહિતથી બધા ચક્ર કેવા છે ઉપર છે એટલે અન્ય ચક્ર બીજા સહિતથી કેવા આવેલા છે બીજા સહિતની ઉપર એટલે અહીંયા લખીશું અન્ય ચક્ર બીજા સહિતની ઉપર એનો મતલબ બીજા સ્તર ક્યાં નીચે બીજા ચક્ર ઉપર તો જો બીજા સ્તર નીચે પણ નામ શું ઉપરી જાય એટલે ઊંધું યાદ રાખવાનું બીજા સ્તર અધસ નીચે નામ ઉપરી જાય નામ શું ઉપરી જાય બરાબર અને જો ઉદાહરણ લેવું હોય તો સૂર્યમુખી ઉદાહરણ કોનું લઈશું આપણે તો સૂર્ય મુખીનું ઉદાહરણ લઈએ છે તો આ કોનું પહેલું આપણે લીધું ઉપરી જાય હવે બીજું આપણે લઈશું પરી જાય બીજું આપણે બી પરી જાય તો હવે પરી જાયમાં શું આવશે તો પરી જાયમાં એવું કહે છે કે જે પુષ્પાસન છે એ બિંબ જેવું ચક્ર પુષ્પાસન કેવું તો કે બિંબ જેવું ચક્કુ ઉત્પાદન કેવું બિંબ જેવું ચક્કુ બીજા સહિત ક્યાં હશે તો કે બીજા સહિત જે છે એ કેન્દ્રમાં છે અને બધા ચક્રો એની જોડે જ ગોઠવાયેલા હોય છે એટલે સમથિંગ આકૃતિ જો આપણે દોરીશું તો કેવી દેખાશે એની વાત કરવી જોઈએ આપણે આકૃતિની અંદર આપણે જોઈશું
બીજા સહેજી છે એની જોડે તો જો દલપત્ર આ દલ આ વજન આ પુંકેસર આ બધા જ ક્યાં આવેલા છે તો કે બીજા સંધિની સાથે જ આવેલા છે એટલે બીજા સંધિથી ઉપર નથી બીજા સંધિની જોડે જ છે માટે એને આપણે કેવું કહીએ છીએ પડી જાય એટલે બીજા સંધિ ક્યાં છે તો કે કેન્દ્રમાં બીજા સંધિ ગોઠવાયેલું છે ક્યાં ગોઠવાયેલું છે કેન્દ્રમાં ગોઠવાયેલું છે અને એને ઉદાહરણમાં ગુલાબ લેવામાં આવે છે ઉદાહરણ કયું લઈશું આપણે ગુલાબનું ઉદાહરણ લઈએ છીએ અને હવે ત્રીજું આવશે અધોજાય તો અધોજાયમાં શું કહે છે કે તો જે પુષ્પાસન છે કેવું છે તો કે શંકુ આકારનું પુષ્પાસન કેવું છે શંકુ આકારનું આ રીતનું પુષ્પાસન છે જેના ઉપર બીજા સ્થળે આ રીતના ગોઠવાયેલું છે ત્યાર પછી કેસર સ્ત્રી કેસર દલપત્ર વજ્રપત્ર તો બધા જ જે છે ચક્ર એ બીજા સહિતથી કેવા છે કે નીચા ગોઠવાયેલા હોય છે બીજા સહિતથી કેવા ગોઠવાયેલા છે તો કે બીજા સહિતથી નીચે ગોઠવાયેલા છે એટલે અહીંયા અન્ય ચક્ર બીજા સંધિની ઉપર છે જ્યારે અહીંયા અન્ય ચક્ર બીજા સંધિથી કેવા છે નીચે એટલે અન્ય ચક્ર બીજા સંધિની નીચે બીજા સંધિની નીચે માટે નીચે માટે તેને તો અહીંયા આપણે જોઈએ તો અન્ય ચક્ર ક્યાં છે કે બધા બીજા સ્થળથી નીચે જેમ કે આ વજ્ર ચક્ર છે આ દલ ચક્ર છે બધા બીજા સ્થળથી નીચે છે અને નીચે છે માટે એને આપણે કેના તરીકે ઓળખીએ છીએ તો અધોજાય ઉપર તરીકે ઓળખીએ છીએ એનું ઉદાહરણ જો આપણે લેવું હોય તો જાસૂદ એના ઉદાહરણ તરીકે લઈએ છીએ તો અહીંયા જાસૂદ તો એનો મતલબ બીજા સ્થળનું સ્થાન અહીંયા આપણે ઉચ્ચસ્થ કરીશું બીજા સંધિનું સ્થાન કેવું કહીશું ઉચ્ચસ્થ બીજા સંધિ ઉચ્ચસ્થ પણ પુષ્પ અધોજાય અહીંયા બીજા સંધિ અધસ્થ પણ પુષ્પ ઉપરી જાય અને અહીંયા બીજા સંધિને અર્ધ અધસ્થ વચ્ચે અર્ધ અધસ્થ જેને કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે એને ફરી જાય તરીકે ઓળખીએ છીએ તો બીજા સંધિના સ્થાનના આધારે આપણે પુષ્પના આટલા પ્રકાર તો આપણે પુષ્પના જેટલા પણ પ્રકાર પાડ્યાના એક આ મોટા પ્રશ્ન તરીકે બે માર્ક્સના પ્રશ્ન તરીકે અલગથી પણ પૂછાઈ શકે કે બીજા સંધિના સ્થાનના આધારે પ્રકાર આકૃતિ દોરી વર્ણવો